નમસ્કાર મિત્રો સક્સેસ વેલી એકેડેમીમાં આપનું સ્વાગત છે આઈટીઆઈના ઉપયોગી એવા સબ્જેક્ટ કે જે દરેક ટ્રેડમાં આવે છે એમ્પ્લોયબિલિટી સ્કિલ તેનું મોડ્યુલ નંબર સાત ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થના પ્રશ્નોની સિરીઝ આપણે આ વિડીયોમાં જોવાની છે અહીંયા જેટલા પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે એ દરેક આઈએમપી પ્રશ્નો છે ને જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય એવા છે તો શરૂઆતથી લઈને અંત સુધી આ વિડીયોને જુઓ અને સક્સેસ વેલી એકેડેમી ચેનલને સબસ્ક્રાઈબ આપી દો તો ચાલો શરૂ કરીએ આપણે મોડ્યુલ નંબર સાત ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એમાં પહેલો ક્વેશ્ચન આપેલો છે કે પ્રાથમિક સારવારનો એબીસી ખાલી જગ્યા છે તો પ્રાથમિક સારવારનો એ એના જવાબમાં આવશે એરવે બ્લીડિંગ અને સર્ક્યુલેશન એટલે કે એરવે ઓકે પછી ત્યારબાદ પ્રશ્ન નંબર બે કયા ડેસીબલ પર ધ્વનિ જોખમી અવાજ પ્રદૂષણ બને છે એના જવાબમાં આવશે એસી ઉપર એટલે કે એસી ડેસીબલ ઉપરનો વોઇસ હોય એ જવા એ જે ધ્વનિ છે એ અવાજ પ્રદૂષણ બનતો હોય છે ભૂકંપને ખાલી જગ્યા નામના સાધનથી માપવામાં આવે છે આ પ્રશ્ન છે એ લગભગ ઘણા બધાને આવડતો હશે અને પૂછાતો હોય છે ઘણી પરીક્ષામાં તો એમાં આવશે સિસ્મોગ્રાફ ત્યારબાદ માથાની સુરક્ષા ખાલી જગ્યા દ્વારા થાય છે જ્યાં જ્યાં સેફટીની વાત હોય ત્યાં માથાની સુરક્ષાની વાત આવતી જ હોય છે અને તેની માટે માથાની જે સુરક્ષા છે એ બધાને ખબર હોય છે કે હેલ્મેટ દ્વારા થતી હોય છે અગ્નિશામક પદ્ધતિમાં સ્ટાર વેસન ખાલી જગ્યા છે એના જવાબમાં આવશે બળતણ નાબૂદ કરવું ત્યારબાદ પ્રશ્ન નંબર છ ચાલુ નોકરીએ ઈજાઓ અને માંદગી પર પૈસા ખર્ચવા પડે સમય બગડે અને પ્રયત્ન કરવા પડે આ નુકસાનને મેનેજ કરવાની સૌથી વ્યવહારિક રીત કઈ છે એના જવાબમાં આવશે ઓપ્શન ડી અસરકારક સલામતી અને નુકસાન નિયંત્રણ કાર્યક્રમ ત્યારબાદ ઓઝોન સ્તર ખાલી જગ્યાથી બનેલો છે ઓપ્શન એ છે એક ઓક્સિજન અણુ બી છે બે ઓક્સિજન અણુ સી છે ત્રણ ઓક્સિજન અણુ અને ડી છે ચાર ઓક્સિજન અણુ તો તેના જવાબમાં આવશે ત્રણ ઓક્સિજન અણુ એટલે કે ઓ થ્રીને આપણે ઓઝોન પણ કહીએ છીએ બરાબર છે ત્યારબાદ કાઢી નાખેલી સામગ્રીની ફરીથી નવા ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એના જવાબમાં આવશે મટીરિયલ્સનું રિસાઈકલિંગ ત્યારબાદ આગળનો પ્રશ્ન કે પર્યાવરણના સંબંધમાં જીવંત ચીજોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે હવે પર્યાવરણની વાત હોય તો હંમેશા જે શબ્દ છે એ ઇકોલોજી આવતો હોય છે એટલે કે પર્યાવરણના સંબંધમાં જીવન ચીજોના અભ્યાસને ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે માં પર્યાવરણ બચાવવા માટે ત્રણ આર ખાલી જગ્યા છે આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે પર્યાવરણને બચાવવા માટે થ્રી આરનો ઉપયોગ થાય તો એ થ્રી આર કયા છે તો એના જવાબમાં આવશે રિડ્યુસ રિસાયકલ અને રિયુઝ એટલે કે માં ઘટાડો રિસાયકલ અને રિયુઝ એટલે એનો ફરીથી ઉપયોગ કરવો ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કંપન એટલે કે વાઇબ્રેશન અને કિરણોત્સર્ગ એટલે કે રેડિયેશન ખાલી જગ્યા હેઠળ આવે છે એના જવાબમાં આવશે શારીરિક જોખમો હેઠળ આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર કે કયું માનવસર્જિત જોખમ છે કે માનવ દ્વારા જે ઉત્પન્ન થાય એ જોખમ ક્યુ છે તો એના જવાબમાં આવશે ભૂસ્ખ ભૂસ્ખલન ત્યારબાદ આગળનો પ્રશ્ન કયું એક પુનઃ અપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત છે પુનઃ અપ્રાપ્ય એટલે કે ફરીથી ન મળે એવો ઊર્જાનો એક સ્ત્રોત છે તો તેના જવાબમાં આવશે તેરમામાં બી કોલસો ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ કે કાર્યસ્થળ પર કાર્ય માટે કઈ એક અસુરક્ષિત સ્થિતિ છે એમાં પહેલું ઓઇલી ફ્લોર બીજું સારો પ્રકાશ સી યોગ્ય સાધનો અને ડી પર્યાપ્ત હવાની અવર જવર હવે એના આન્સર ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ઓઇલી ફ્લોર હોય એટલે કે તેલીય એટલે કે તેલવાળું જો ભોંયતળ્યું હોય અથવા તો સપાટી હોય તો એ કાર્યસ્થળ પર કાર્ય માટે અસુરક્ષિત સ્થિતિ છે તેનાથી સ્લીપ થઈ જવાય છે વાગવાની ઈજા થવાની સંભાવના રહે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન કે કાર્યસ્થળ પર કાર્ય માટે એક સુરક્ષિત સ્થિતિ છે કઈ એક સુરક્ષિત સ્થિતિ છે તો એના જવાબમાં આવશે પંદરમામાં ઓપ્શન એ કે સારો પ્રકાશ હોય તો કાર્ય છે એ સારું થાય છે ક્લિયર થાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ કે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર મુખ્ય ગ્રીનહાઉસ ગેસ કયો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એના જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ ત્યારબાદ આગળનો ક્વેશ્ચન નીચેનામાંથી કયું એગોનોમિક જોખમ નથી ઓપ્શન છે બેડોળ સ્થિતિ અકોર્ડ પોઝિશન બી નબળું હાઉસકીપિંગ શ્રી સી ભાવનાત્મક ખલેલ અને ડી મશીનરીનું ખોટું લેઆઉટ એના જવાબમાં આવશે ભાવનાત્મક ખલેલ ઓકે તો ઓપ્શન નંબર સી સાચો છે નીચેનામાંથી કયો કોઈ એક ત્રણ આરનો ભાગ નથી હવે ત્રણ આર છે એ રિયુઝ રિડ્યુસ રિસાયકલ જે આપણે જોઈ ગયેલા હતા એટલે એનો એક ભાગ ન હોય એવો ઓપ્શન આપણને ખ્યાલ આવી જ જાય છે રીઝન ત્રેલ બરાબર છે રિજનરેટ એટલે આવું કંઈ એમાં રિજનરેટ એટલે કે આવો કોઈ ઓપ્શન છે એ ટ્રિપલ આરમાં થ્રી આરમાં ક્યાંય જોવા મળતો નથી એટલે થ્રી આરનો પ્રશ્ન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અવારનવાર પૂછાતો હોય છે તો આટલા જે પ્રશ્નો તમે ઓક્યુપેશનલ સેફટી અને હેલ્થમાં જોયા એ દરેક પ્રશ્નો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ વિડિયોને મેક્સિમમ તમારા મિત્રો સુધી પહોંચાડો અને આવાને આવા દરેક મોડ્યુલ એમ્પ્લોયબિલિટી સ્કિલના એ સક્સેસ વેલી એકેડેમીના પ્લે લિસ્ટમાં મૂકેલા છે તો દરેક વિડીયોને એકવાર જોઈ લો જેથી તમે પરીક્ષામાં એમ્પ્લોયબિલિટી સ્કિલ નામના જે આપણો વિષય આવે છે તેમાં સારા માર્કે પાસ થઈ શકો અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ તમારા સુધી પહોંચી રહે બરાબર છે હવે હજી સુધી કોઈએ સક્સેસ વેલી એકેડેમી ચેનલને જો સબસ્ક્રાઈબ ન આપેલું હોય મિત્રો તો સબસ્ક્રાઈબ આપી દો અને તેની બાજુમાં રહેલા બે લાઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં જેથી આવનારા દરેક વિડીયો છે એક્ઝામને લગતા જે વિડીયો હોય છે જે નવી નવી માહિતી હોય છે તે આપણે તમને આપતા હોઈએ છીએ તો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન આપેલી હોય તો આપી દો ઓકે અને મેક્સિમમ આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો અન્ય કોઈ પ્રશ્ન હોય તો અમને જરૂર કહો ઓકે થેન્ક યુ સો મચ